वेलकम बैक मित्रों, आज आप समझूती मेळववाना छे कॉमनली यूज्ड नाउन्स एंड वर्ब्स विषे। अने आप जोई रह्या छो आपनी यूट्यूब चैनल शाक एंड डस्टर अने हूँ छू आपनो साथी। तो मित्रों शुरुआत करी आजनो टॉपिक। सौथी पहेला आपणे समझूती मेळवीशुं क्रियापद सी लुक अने वॉच विषे। सौ प्रथम जोईए सी। सी एटले के जोवुं, मीन्स टू नोटिस, कंईक ध्यानमां लेवुं, कंईक जोवुं। कारण के आपणी आजूबाजूमां घणा बधा दृश्यो आपणे जोईए छीए, એ પછી આપણી ઈચ્છા હોય કે ઈચ્છા ના હોય એવા દૃશ્યો જે છે એ આપણી નજરની સામે આવતા હોઈએ છીએ, તો એ સંદર્ભમાં આપણે સીનો ઉપયોગ કરી શકીએ છીએ। એક્ઝામ્પલ જોઈએ તો એવું કહીએ કે આઈ કેન સી યુ, હું તને જોઈ શકું છું, તો સામાન્ય રીતે જોવાના સંદર્ભમાં આપણે સીનો ઉપયોગ કરીએ છીએ। એના પછીનું ક્રિયાપદ છે લુક। લુકનો અર્થ પણ જોવું એવો જ થાય છે, મીન્સ ટુ સી ઇન અ પર્ટિક્યુલર ડાયરેક્શન, કોઈ ચોક્કસ દિશા તરફ જોવું। અહીંયા દિશા એટલે ઈસ્ટ વેસ્ટ નહીં, પરંતુ કોઈ ચોક્કસ બાજુ કોઈની તરફ જોવું। એક્ઝામ્પલ જોઈએ તો લુક એટ મી, મારી તરફ જો, તો આ રીતે આપણે વાક્યમાં લુકનો ઉપયોગ કરી શકીએ। એના પછીનું ક્રિયાપદ છે વોચ। વોચનો અર્થ પણ જોવું એવો થાય છે, મીન્સ ટુ લુક એટ સમથિંગ ઓર સમવન વિથ અટેન્શન, કોઈ વ્યક્તિ કે વસ્તુ તરફ જોવું, પણ કેવી રીતે ધ્યાનથી જોવું એવું આપણે કહેવું હોય તો એના સંદર્ભમાં આપણે વોચનો ઉપયોગ કરીએ છીએ। જે વસ્તુ આપણે યાદ રાખવાની છે અથવા તો જે બાબત આપણે સમજવાની છે એના સંદર્ભમાં આપણે જોવાની વાત કરતા હોઈએ ત્યારે આપણે વોચનો ઉપયોગ કરીએ છીએ। એક્ઝામ્પલ જોઈએ તો આઈ એમ વોચિંગ ધ મૂવી બાહુબલી, હું બાહુબલી મૂવી જોઈ રહ્યો છું। તો અહીંયા એક મૂવીની સ્ટોરી લાઇન સામાન્ય રીતે આપણે યાદ રાખતા હોઈએ છીએ એ આખા પ્લોટને સમજવા માટે, એટલે કોઈપણ વસ્તુને સમજવાના અથવા તો સમજૂતી મેળવવાના સંદર્ભમાં આપણે જોઈએ ત્યારે આપણે વોચનો ઉપયોગ કરીએ છીએ। એના પછી નંબર ટુ ઉપર છે હિયર એન્ડ લિસન, બંનેનો અર્થ થાય છે સાંભળવું। અહીંયા હિયરની વાત કરીએ, આપણી આજુબાજુમાં આવતા બધા જ અવાજ જે ઈચ્છા કે અનિચ્છાએ આપણે સાંભળીએ છીએ એવું દર્શાવવા માટે આપણે ક્રિયાપદ હિયરનો ઉપયોગ કરીએ છીએ। એમાં પછી કોઈ નોઇઝ હોય કે લાઉડ મ્યુઝિક હોય કે કોઈ વ્યક્તિનો અવાજ હોય કે પક્ષીઓનો કલરવ પણ હોઈ શકે, જ્યારે ત્યારે વિધાઉટ ઇન્ટરેસ્ટ ઓર વિધાઉટ અટેન્શન આપણે કોઈક અવાજ સાંભળીએ છીએ ત્યારે આપણે ક્રિયાપદ હિયરનો ઉપયોગ કરી શકીએ છીએ। એના પછી છે લિસન। લિસન એટલે પણ સાંભળવું થાય, પણ લિસન એક એવું ક્રિયાપદ છે કે જે એક એફર્ટ ડિમાન્ડ કરે છે, જેના માટે આપણે કંઈક પ્રયત્ન કરવો પડે છે, કંઈક એવું સાંભળવું કે જેને આપણે સમજવું છે, જેને યાદ રાખવું છે। જે રીતે કે ક્લાસરૂમ કન્વર્ઝેશન છે અને ટીચર આપણને કંઈક સમજાવી રહ્યા છે અને પછી આપણને પૂછે છે કે આર યુ લિસનિંગ મી, શું તમે મને સાંભળી રહ્યા છો, કેમ કે ટીચર કંઈક એવું સમજાવી રહ્યા છે કે જે ખરેખર આપણે સમજવાનું છે અથવા તો યાદ રાખવાનું છે। અહીંયા આપણે હિયરનો ઉપયોગ કરી શકતા નથી, એટલે કે આપણે એવું કહી શકીએ કોઈ બાબત એવી છે કે જેની અંદર ધ્યાન આપવાની જરૂર છે અને એવું સાંભળવાની આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે લિસનનો ઉપયોગ કરીએ છીએ। નંબર થર્ડ, ઇન્સ્પિરેશન મોટિવેશન એટલે કે પ્રેરણા, બંને નાઉન છે। ઇન્સ્પિરેશન એટલે કે એવી પ્રોસેસ જે આપણી થિંકિંગ પ્રોસેસને બદલી શકે છે। ઇન્સ્પિરેશન એક ઇનર ફોર્સ છે, એટલે કે આપણી અંદર રહેલું એક બળ છે। મોટિવેશન એટલે કે એવી પ્રોસેસ જે આપણી એક્શન પ્રોસેસ, આપણી કાર્ય પ્રક્રિયાને બદલી શકે છે, જે ડ્રાઇવિંગ ફોર્સ છે કે જે આપણને બહારથી મળે છે। લાઈવ એક્ઝામ્પલ આપું તો હું એવું કહું કે મારામાં એક ઇન્સ્પિરેશન હતી જેના કારણે મેં આ એક યુટ્યુબ ચેનલ ક્રિએટ કરી, પરંતુ સમયાંતરે હું તમને એવું કહું છું કે તમે ચેનલના વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવું જ્યારે તમે કરો છો ત્યારે મને મોટિવેશન મળે છે અને એના કારણે હું મારા કન્ટેન્ટમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકું છું। ઇન્સ્પિરેશન લાઈફ ટાઈમ રહે છે, જ્યારે મોટિવેશન આપણને સમયાંતરે કોઈ વ્યક્તિ કે અનુભવ તરફથી મળતી રહે છે, જે ક્યારેક હાઈ કે લો હોઈ શકે। એના પછી નંબર ફોર, બાય એન્ડ પરચેઝ, બંનેનો અર્થ થાય છે ખરીદવું।
જ્યારે કોઈ સામાન્ય વસ્તુ આપણે ખરીદી હોય ત્યારે આપણે બાય મૂકી શકીએ છીએ. જેમ કે સુનિલ બાય સમ ચોકલેટ્સ એવરી ડે, સુનિલ દરરોજ થોડી ચોકલેટ ખરીદે છે. એના પછી જોઈએ વર્બ પરચેઝ. પરચેઝનો અર્થ પણ ખરીદવું એવો થાય છે, પરંતુ પરચેઝનો ઉપયોગ આપણે કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરી હોય એના સંદર્ભમાં કરી શકીએ છીએ. જેમ કે આઈ પરચેઝ એ ન્યૂ કાર, મેં નવી ગાડી ખરીદી. અહીંયા તમે બાયનો ઉપયોગ કરી શકતા નથી. હું જાણું છું કે આપણા માટે બંને ક્રિયાપદમાં કોઈ ફર્ક નથી, પરંતુ આ વિડિયો જોયા પછી આ બાબત તમારા માટે ક્લિયર થઈ જશે. નંબર 5, ક્રાય એન્ડ વીપ. બંને ક્રિયાપદ છે, ક્રાય એટલે રડવું. એક્ઝામ્પલ જોઈએ, હી વોઝ ક્રાઇંગ બીકોઝ હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. એ રડી રહ્યો હતો કારણ કે તે એક્ઝામમાં ફેલ થયો હતો. સામાન્ય દુઃખના કારણે કોઈ વ્યક્તિ રડતું હોય એવું દર્શાવવું હોય ત્યારે આપણે ક્રિયાપદ ક્રાયનો ઉપયોગ કરી શકીએ છીએ. એના પછી જોઈએ ક્રિયાપદ વીપ. વીપ એટલે પણ રડવું એવો અર્થ થાય છે. ક્રિયાપદ વીપ આપણને ડીપ સોરો એટલે કે ઊંડાણપૂર્વકનું દુઃખ દર્શાવે છે. જે દુઃખ કે તકલીફને ભૂલતા ઘણો સમય લાગી શકે અથવા વ્યક્તિ સમય સાથે પણ એને ન ભૂલી શકે, તો એ સંદર્ભમાં આપણે ક્રિયાપદ વીપનો ઉપયોગ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ જોઈએ, હી વીપ્ડ સો મચ વેન હી લોસ્ટ હિઝ ફાધર. જ્યારે એના પિતાજીને એને ગુમાવ્યા ત્યારે તે ખૂબ રડ્યો. તો અહીંયા આપણે ક્રાય અને વીપનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, વધારેમાં વધારે મિત્રો સાથે શેર કરો. તો ફરી નવા ટોપિક સાથે મળીશું. ટિલ ધેન, કીપ લર્નિંગ, કીપ વોચિંગ. થેન્ક યુ.